હૃદયની નળીની તપાસ એટલે કે કોરોનરી એન્જિયોગ્રાફી ટેસ્ટ વિશે જ્યારે દર્દીને સમજાવવામાં આવે ત્યારે એમના મગજમાં ઘણા બધા પ્રશ્નો હોય છે, જેમ કે આ તપાસ કેટલી મોટી હશે, કઈ રીતે કરવામાં આવશે, કેટલો સમય લાગશે, તપાસમાં કેટલું જોખમ છે વગેરે. કોરોનરી એન્જિયોગ્રાફી એ ટેસ્ટ એટલે કે તપાસ છે, એ કોઈ ઓપરેશન કે સર્જરી નથી. આ તપાસ દરમિયાન મોટાભાગના દર્દીઓને એમના કાંડા પાસેની નસમાં એક સોય નાખવામાં આવે છે અને ત્યાંથી એક ટ્યુબ હાથથી લઈ અને હૃદય સુધી પસાર કરવામાં આવે છે. એ ટ્યુબમાંથી આયોડિનવાળું કેમિકલ એટલે કે ડાય નાખવામાં આવે, જે હૃદયની નળીઓમાં ફેલાય છે અને એ જ સમયે એક્સરેથી એનો ફોટો પાડવામાં આવે છે. જુદા જુદા એંગલથી ફોટોગ્રાફ લઈ હૃદયને લોહી આપતી નળીની રચનામાં રહેલા બ્લોક્સ અને એની સાઇઝ વગેરે જાણવામાં આવે છે. આ તપાસ લગભગ 20-25 મિનિટ ચાલે છે. એમાં દર્દીને સંપૂર્ણ બેહોશ કરવાની જરૂર નથી, જનરલ એનેસ્થેશિયા નથી આપવામાં આવતો, માત્ર હાથના થોડા ભાગમાં લોકલ એનેસ્થેશિયા આપવામાં આવે છે જેથી દર્દ ન થાય. આ તપાસ પછી લગભગ 2-3 કલાક દર્દીને ઓબ્ઝર્વેશન દેખરેખમાં રાખી પછી રજા કરવામાં આવે છે. આ તપાસ માટે હોસ્પિટલમાં લગભગ 5-6 કલાકનું રોકાણ થાય છે, ઓવરનાઇટ સ્ટે કરવાની જરૂર નથી પડતી. પ્રોસિજર દરમિયાન રિસ્કનું પ્રમાણ 0.2% કરતાં પણ ઓછું હોય છે, એટલે કે 1000માંથી લગભગ 2 દર્દીઓને નાની મોટી કોઈ પણ તકલીફ કે કોમ્પ્લિકેશન થવાનું જોખમ હોય, આટલા ઓછા પ્રમાણમાં રિસ્ક હોવાથી આ પ્રોસિજરને ખૂબ સહેલી અને ખૂબ સરળ પ્રોસિજર તરીકે ગણવામાં આવે છે, સેફ પ્રોસિજર તરીકે ગણવામાં આવે છે. જો આપને એન્જિયોગ્રાફી ટેસ્ટ માટે સલાહ આપવામાં આવી હોય તો એ ટેસ્ટમાં બિલકુલ ગભરાવાની જરૂર નથી, તેમજ ડૉક્ટર પાસેથી સંપૂર્ણ માહિતી લઈ અને એન્જિયોગ્રાફી ટેસ્ટ માટે આગળ વધવું જોઈએ, જેથી આ ટેસ્ટ દ્વારા જે આપણને ઇન્ફોર્મેશન મળે છે, જે આપણને હાર્ટની નળીની આકૃતિ રચના જોવા મળે છે, એના ઉપરથી આગળ ઘણા બધા ડિસિઝન આવી શકે છે, ટ્રીટમેન્ટ સેટ થઈ શકે છે, જેથી એન્જિયોગ્રાફી ટેસ્ટથી દૂર નહીં ભાગવું જોઈએ. જો સલાહ આપવામાં આવી હોય તો એ જરૂરથી ફોલો કરવી જોઈએ.